સમજી વિચાર નિર્ણય લેવાની જરૂર છે. સંબંધ નિભાવવાનો પ્રયત્ન કરવાથી વધુ લાભ રહેશે જીવનમાં, નોકરી ધંધામાં ઉન્નતિ અને પ્રગતિ જણાશે, કાનૂની કાર્યવાહીમાં સફળતા અને તમારા કામનો અંત આવશે, તમારા કામની નિંદા લોકો દ્વારા થશે અને પિંક વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસમાં તમને લાભ પ્રાપ્ત થશે. વાત કરીશું વૃષભ રાશિની. આજે પરિવારમાં ખુશી અને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળશે. વેપારમાં નોકરીમાં ઉન્નતિનો સંભવ છે. કોઈ નવા આયોજન હશે તો તે માટે તમારે ધન ભેગું કરવામાં મુશ્કેલી જણાશે. પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મિથુન રાશિની. આજના દિવસે લોકો દ્વારા તેમજ ઝઘડા માટે તમારા જીવનની અંદર લોકો પ્રયત્ન કરશે, તમને ઉત્સાહવાની એક યુક્તિ રહેશે. પણ આજના દિવસે તમારા સ્વભાવ અને વાણીની અંદર વિવેક રાખી લોકો તમને ઝઘડાવાનો પ્રયત્ન કરે તો સાવચેત બનજો, પોતાની જાત ઉપર સંયમ રાખજો. વેપારમાં નવો અનુભવ થશે. માનસિક શાંતિ માટે આજના દિવસે શિવ મંદિરમાં ગાયનું દૂધ ચડાવજો, ચોક્કસ તમારો દિવસ સારો પ્રસાર થશે. પીળા વસ્ત્રો ધારણ કરવાથી જીવનની અંદર ચોક્કસ ઉન્નતિ અને પ્રગતિ થશે. વાત કરીશું આજના દિવસે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોએ આજના દિવસે તમારા જીવનની અંદર શુભ લાભોની પ્રાપ્તિ થશે. સ્ત્રીઓ માટે આ સમય ચોક્કસ સારો છે, વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ચોક્કસ સારો છે. મિત્રોને મળવાના નવા યોગ બનશે, તેમજ પોતાની બુદ્ધિ વડે ધંધાની અંદર નવું આયોજન કરશો. શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરજો અને ભગવાન ગણેશજીની ઉપાસના કરજો. વાત કરીશું સિંહ રાશિની. પોતાના સ્વભાવ, વ્યવહાર અને વર્તનથી લોકો તમારા જીવનની અંદર તમારા જીવનથી આકર્ષિત બનશે, ઇમ્પ્રેસ થશે. પરિવારના સહયોગથી આજના દિવસે અટવાયેલો કામ પૂર્ણ થવાની શક્યતાઓ છે. વેપારમાં આજના દિવસે યોજના અનુસાર કાર્ય કરવામાં આવશે તો ચોક્કસ લાભ થશે. બુદ્ધિપૂર્વક ધન કમાશો, પિંક વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કન્યા રાશિની. પોતાની કાર્યકુશળતાના કારણે લોકોમાં માન પ્રતિષ્ઠા અને કીર્તિની પ્રાપ્તિ થશે. વેપારમાં સારી સફળતા જોવા મળશે. સંતાનના સ્વાસ્થ્ય ઉપર તમને ચિંતા રહેશે. આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે ચોક્કસ સારો લાભ જણાશે. વાત કરીશું તુલા રાશિની. આજના દિવસે વેપારમાં અને નોકરીની અંદર નવા આયોજન કરવાથી ચોક્કસ લાભ મળવાની શક્યતાઓ રહેલી છે. સમાજમાં માન પ્રતિષ્ઠા અને કીર્તિની પ્રાપ્તિ થશે. દાંપત્ય જીવનમાં જવાબદારી વધશે. ડાર્ક વસ્ત્રો ધારણ કરવાથી તમારા જીવનમાં શુભદાયી ફળોની પ્રાપ્તિ થશે. વાત કરી છે વૃશ્ચિક રાશિની. રચનાત્મક કાર્યોમાં સાધના દિવસે સારી સફળતા પ્રાપ્ત થશે. વેપારમાં ઉન્નતિ, લાભ અને સહકાર મળશે. મકાન જમીનને લગતા કાર્યોમાં સંબંધીઓ સાથે વિવાદ અને મતભેદ થવાની શક્યતાઓ રહેલી છે. સંતાન સુખ અને સંતાનના જીવનમાં સારો લાભ થશે. આજના દિવસે મનોનું વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ લાભદાયી તમને ફળ પ્રાપ્ત થશે. વાત કરીશું ધનરાશિની. જો આપણી સાથે રહેલ વ્યક્તિ આપણી સાથે વિશ્વાસઘાત કરવા માટે તમને પ્રેરિત કરશે અને તમારા જોડે ચોક્કસ વિશ્વાસઘાત થશે, સાવધાની રાખજો. ધન લાભ ચોક્કસ મળશે. આપના પ્રયત્નો દ્વારા વિવાહ કાર્ય અને પત્નીની પ્રાપ્તિ થશે. ચોક્કસ સફળતા વિવાહ કાર્યની અંદર તમને મળશે. મનોકામના પૂર્ણ થશે. પણ આજના દિવસે કોઈ લાલ વસ્ત્રનું દાન કરજો અને શક્ય હોય તો લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મકર રાશિની. કોઈની પણ વાતમાં અને કોઈની પણ જાસૂસીમાં આવતા નહીં. આજના દિવસે નોકરીમાં કાર્યની અંદર તમને સારી સફળતાની પ્રશંસા પ્રાપ્ત થશે. સામાજિક કાર્યમાં લોકો દ્વારા તમારી નિંદા કરવામાં આવશે. આરોગ્ય સંભાળવાની જરૂર છે. વાદળી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કુંભ રાશિની. ધંધાના સ્થાનની અંદર નવા યોજનાઓની અહીંયા તમને નવી યોજનાઓની અંદર સફળતા મળશે. આર્થિક વ્યવસ્થા જીવનમાં ઉચ્ચ બનશે. વ્યવહારમાં સમસ્યાઓનો હલ આવશે અને આજના દિવસે નવા સંપર્કો થવાની શક્યતાઓ રહે છે. લોકોની અંદર લાભ મળશે. કોફી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું અંતિમ રાશિ મીન રાશિની. આ સમય તમારા માટે શુભ છે. જીવનસાથી સાથે તમારા સંબંધ અને સંબંધની અંદર મીઠાસ અને મધુરતા અને આનંદ પ્રાપ્ત થશે. બીજાઓની જવાબદારી લેશો નહીં તો ચોક્કસ રીતે નુકસાન તમારે ભોગવવું પડશે. તમારી પ્રતિષ્ઠા બગડશે અને મહેંદી વસ્ત્રો ધારણ કરવાથી, મહેંદી કલરના વસ્ત્રો ધારણ કરતી તમારા જીવનમાં ચોક્કસ તમને લાભદાયી ફળની પ્રાપ્તિ કરશે. આજના દિવસે મારે તમને જણાવવું છે મિત્રો કે તમારા ધંધાની અંદર વધુમાં વધુ રૂકાવટ આવતી હોય, નોકરીની અંદર
તમને તકલીફ પડતી હોય અથવા નવા નોકરીના યોગ ના બનતા હોય, દિવસે દિવસે તમારા ધંધાની અંદર નુકસાન વધતું હોય, તમારા જીવનની અંદર તમારા ગ્રાહકો દ્વારા તમારા ગ્રાહકોના જીવનની અંદર તમને તમે આગવું સ્થાન ના મેળવી શકતા હોય, તેમજ તમારા ગ્રાહક તમારા ઉપર ઇમ્પ્રેશન આકર્ષિત ના થતા હોય, તો મિત્રો તમારા જીવનની અંદર તમને હું તમારા દુકાનની અંદર એક ચોક્કસ રીતે એક સારી વસ્તુ બતાવવા માંગુ છું કે તમારા ઘરની અંદર તેમજ દુકાનની અંદર તમારા જીવનની અંદર સુખ અને શાંતિ વધે, તમારા જીવનની અંદર નકારાત્મક ઉર્જા ના આવે, તમારા ધંધાની અંદર દિન પ્રતિદિન ઉન્નતિ અને પ્રગતિ થાય, તમારો ધંધો ફૂલ બહારની અંદર ચાલે અને વ્યક્તિઓ અને ગ્રાહકો તમારા પર ઇમ્પ્રેસ અને આકર્ષણની પ્રાપ્તિ કરે. એટલા માટે તમારા દુકાનની અંદર શક્ય હોય તો વેપાર વૃદ્ધિ યંત્ર અને સર્વકષ્ટ નિવારણ યંત્ર લાવી ઘરના મુખ્ય દ્વાર ઉપર અથવા દુકાનના મુખ્ય દ્વાર ઉપર લગાવી અને તેને દરરોજ ધૂપ અર્પણ કરવામાં આવશે તો તમારા જીવનની અંદર તમારા ધંધાના સ્થાનની અંદર ઉન્નતિ પ્રગતિ જોવા મળશે, ગ્રાહકો તમારા પર ઇમ્પ્રેસ થશે અને કોઈ પણ વસ્તુ તમારા દ્વારા તમે કહેશો તો તે માન્ય રાખી અને તમારા ધંધાની અંદર તમને સફળતાઓ જોવા મળશે. મિત્રો ZS TVની અંદર આ ચેનલને જોવાનો વધુ આગ્રહ રાખી સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. જુઓ આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા